गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नाउ टेक्स्ट बुक पेज नंबर 54 ऊपर अपने एक्सरसाइज C12 જોઈએ આપણે. વુ રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ વિથ વુ સેડ ટુ વોટ. કોણ શું બોલે છે તેના ઉપર જોઈએ આપણે. બે પાર્ટ આપેલા છે, વુ અને વોટ. નંબર વન લાઇનમાં લખેલું છે લેટ્સ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ. ચાલો આપણે પાલતુ પ્રાણી વિશે વાતચીત કરીએ, ચર્ચા કરીએ. તો કોણ બોલે છે? ટીચર. તો આપણે એ સાઈડમાં ટીચર લખવાનું છે. હવે બી નંબર ટુ, એમાં એ સાઈડમાં સેન્ટેન્સ હું આપેલું છે, ઓલ સ્ટુડન્ટ એક્સેપ્ટ પિયા. હા, પિયા છોડીને બાકી બધા સ્ટુડન્ટ્સ એક્સેપ્ટ કરે છે. વોટ? નો નો, ધેટ્સ સો બોરિંગ. ના ના, એ તો બહુ કંટાળાજનક છે. નેક્સ્ટ થર્ડ વન, આઈ હેવ ગોટ એ બંચ ઓફ અંગોરા રેબિટ્સ. કોણ બોલે છે? સામા. નેક્સ્ટ રોહન, હવે શું બોલે છે? ઇવ આઈ ગોટ ધ ફાયર કેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ એ રોટલ વિલા, હિસ નેમ ઇઝ કિલર. નેક્સ્ટ હવે પર્શિયન કેટ્સ વિથ રેર કલર, એ કોણ બોલે છે? સ્ટુડન્ટ ટુ. આઈ કેન ઇટ કેન હાર્ડલી વોક, સ્ટુડન્ટ્સ ફાઈવ. આઈ હેવ એ મંકી, એ પિયા બોલે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ ફોર, એ શું કહે છે? સ્ટુડન્ટ ફોર, વેર ડીડ યુ ગેટ ઇટ, તમે ક્યાંથી મેળવેલી છે? વેર ડીડ યુ ગેટ ઇટ, તમે આ બિલાડી ક્યાંથી મેળવેલી છે? અને સ્ટુડન્ટ સિક્સ, વાય ફોટોઝ, વાય કાન્ટ પ્લે બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? વાય ફોટોઝ, વાય કાન્ટ પ્લે વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. બ્લેન્ક્સ, વિલ આઈ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર ધ સ્પેશિયલ પરમિશન? ટીચર. હવે નેક્સ્ટ આગળ સામા, ધ પ્રિન્સિપલ કોલિંગ યુ. પિયા, વોટ? વાય? વોટ હેવ આઈ ડન? હવે બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, પ્રિન્સિપાલ કહે છે. પછી છે અવિક, શું કહે છે? અવિક, સર ઇઝ માય સિસ્ટર ઇઝ ઇન ટ્રબલ અગેન? સર ઇઝ માય સિસ્ટર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? ઇન ટ્રબલ અગેન. નેક્સ્ટ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. પ્રિન્સિપાલ, સી પીપર ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. પિયા, અવિક હેઝ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ ધ સાઉથ અમેરિકા. પ્રિન્સિપાલ, વેલ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. અવિક, નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. ઓકે, હવે આ રીતે આપણે એક્સરસાઇઝ મેં વિડીયોના માધ્યમથી મોકલાવેલી છે. તો આપ વિદ્યાર્થી મિત્રો, આપની પાઠ્યપુસ્તકની અંદર જરૂરથી નોંધ કરી લેશો અને એમાં જરૂરથી આપ નોંધ કરી લેશો. ત્યાર પછીના પ્રશ્ન જવાબ છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડીડ પિયા કરેક્ટ અવિક વેન હી સેડ સો પીપર ગોન ટુ હર હેડ ફાઇનલી હેઝન્ટ? એક્સરસાઇઝ C13. હવે આપણે એના પ્રશ્નનો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે કે વાય ડીડ પિયા કરેક્ટ
a week when he said, "So people gone to your head, finally, hasn't he?" હવે એનો જવાબ, when a week said, "So people gone to you ahead, finally, hasn't he?" Soon Pia nodded and corrected a week that it was she and not he. The monkey that their uncle had gifted them was a female monkey and not a male monkey. Pia was greatly abused with that pet female monkey. Next, number 2. Why did Avik want all the Pia's chocolates for the next 1 month? Answer. Pia was greatly impressed when the student of her class demanded that she should bring her pet, the sea monkey, to the class. Pia knew the fact that she would not be able to do so, to do it. એમ કહે છે કે પિયા છે એમ કહે છે ગ્રેટલી એમ્પ્રેસ વેન ધ સ્ટુડન્ટ્સ ઓફ હર ક્લાસ ડિમાન્ડેડ દેટ સી વુડ બ્રિંગ હર પેટ ધ સી મંકી ટુ ધ ક્લાસ. એના ક્લાસના વિદ્યાર્થીઓ એમ કહે છે કે તું અમે તારે જે સી મંકી છે, વાંદરી છે, એનું તું જોવા માટે અહીંયા ક્લાસમાં લઈ આવો. પિયા ન્યૂ ધ ફેક્ટ દેટ સી વુડ નોટ બી એબલ ટુ ડૂ, એ જાણતી હતી કે એ થઈ શકે એમ નથી. ઇઝ ધેટ had already sent the monkey back to the South American jungle. એને ખબર હતી કે આ અમે વાંદરી છે એ સાઉથ અમેરિકાના જંગલમાં પાછી મૂકી દીધી છે. પિયા હેડ નો કરેજ ટુ ટેલ ધ ફેક્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ. પિયાએ વિદ્યાર્થીઓને સાચી હકીકત ન કહી. ટીચર એન્ડ ધ પ્રિન્સિપાલ, અને ટીચરને પ્રિન્સિપાલને પણ ન કહી. બટ વેન અવિક કેમ ટુ ધ સ્કૂલ ઓન ધ કોલ, જ્યારે અવિકને કોલ કરીને બોલાવવામાં આવેલો, ત્યારે તે આવીને શું કહે છે, હી રિવિલેડ ધ ફેક્ટ, એને સત્ય હકીકત કહી દીધી. એન્ડ પિયા વોઝ રિલીવડ. ધેરફોર ઇન રિટર્ન અવિક વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ પિયા. ત્યારે ફરતી પાછા ફરતી ઘર ફરતી વખતે અવિક છે એ પિયા સાથે સંતોષકારક ન હતો. મેરી થેન્ક્સ એન્ડ હી વોન્ટેડ ટુ ટેક ઓલ ધ પિયાસ ચોકલેટ્સ ફોર ધ નેક્સ્ટ મંથ. આવતા મહિનાની બધી ચોકલેટ્સ પિયાની પોતે લઈ લેશે. ઓકે, હવે ત્યાર પછીનો થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. વાય ડીડ પિયા થેન્ક હર બ્રધર, શા માટે પિયા તેના ભાઈનો આભાર માને છે. પિયા હેડ નો કરેજ ટુ ડિસ્ક્લોઝ ધ ફેક્ટ ઇન ધ ક્લાસ એન્ડ ટુ ધ પ્રિન્સિપાલ. ધે હેડ સેન્ડ બેક ટુ ફિમેલ મંકી to the South American jungles. Then her brother Avik was called. He declared the fact that the female monkey was no more with them. Therefore, Pia would not be able to bring it to the class. For this help of her brother, Pia thanked Avik. કહે છે કે પિયા છે એના ભાઈનો કેવી રીતે આભાર માને છે. એ કઈ આભાર માને છે. પિયા હેડ નો કરેજ ટુ ડિસ્ક્લોઝ ધ ફેક્ટ ઇન ધ ક્લાસ એન્ડ ટુ ધ પ્રિન્સિપાલ એન્ડ ધ ફેક્ટ સેન્ટ બેક ટુ ફિમેલ મંકી ટુ ધ સાઉથ અમેરિકા. પિયાએ સત્ય હકીકત તેના ક્લાસમાં તેના ટીચર્સને કે પ્રિન્સિપાલે ન કહી કે અમે જે સી મંકી રાખી છે ઘરે એમને પાછા અમેરિકાના જંગલમાં છોડી દીધી છે. પણ જ્યારે એનો ભાઈ છે એને બોલાવવામાં આવે છે ત્યારે રજૂ કરે છે કે સી મંકી હવે નથી રહ્યું. પછી ત્યારે પિયા એનો નોટ બી એબલ ટુ બ્રિંગ ઇન ઇટ ટુ ધ ક્લાસ, એ ક્લાસમાં વાંદરીને બતાવવા માટે ન લઈ જઈ શકી. ફોર ધીસ હેલ્પ, આ મદદને કારણે પિયા તેના ભાઈનો આભાર માને છે. નાઉ ફોર્થ ક્વેશ્ચન. વાય એકોર્ડિંગ ટુ યુ ડીડ પિયા હેઝિસ્ટેટ ઇન ટેલિંગ અબાઉટ હર પેટ. વાય એકોર્ડિંગ ટુ યુ, તમારા મતે શા માટે પિયા તેના પાલતુ વિશે કહેતા જ ખચકાતી હતી. On the teacher's proposal, student in the class started saying about their pets they had. Pia che e pote ena teacher na raju kera mujab e students in the class started saying about their pets they had. Ene keva mayu ke tara je paltu pase che prani che ena vishe ke. But Pia too had a pet, a female capuchin monkey. But not now, the monkey was sent back to the South America.
हाँ एने कहूं नतु कि मंकी ने पाछो साउथ अमेरिका जंगल में मूक दीदू है। एंड इट वॉज डिफिकल्टी फॉर पिया टू बियर हर एब्सेंस। पिया वॉज इमोशनली अटैच दैट टू दैट टू दैट सी मंकी। सो वेन द स्टूडेंट्स इंसिस्टेड ऑन ब्रिंगिंग हर मंकी टू क्लास, पिया वॉज ग्रेटली एम्प्रेस्ड एंड हेजिटेड अ लॉट टेलिंग अबाउट हर पेट विच वॉज सेंट बैक टू द साउथ अमेरिका। पिया जयरे आ एने पोतानी जे वानरी पाड़ेली है ये क्लास में ये कहता अचकाती थी कि पोते एने जे वानरी है पाड़ेली है ये साउथ अमेरिका जंगल में मूकी दीधी है। हवे जयरे क्लास स्टूडेंट्स एने कहे तू एने बतावा माटे लई आव त्यारे ए एना विषे कई कही नहीं सकती। नाउ फिफ्थ पॉइंट क्वेश्चन, इफ यू आर एलाउड ए पेट विच पेट विल यू कीप, वाय? जो तमने पालतू प्राणी राखवा देवामां आवे तो तमे क्यूँ पालतू प्राणी राखशो, शा माटे? एवो क्वेश्चन पूछे छे। इफ आई एम एलाउड ए पेट, जो अमने पालतू प्राणी राखवा देवामां आवे तो आई वुड कीप ए कैट, हूँ बिलाड़ी राखीश। आई लाइक कैट वेरी मच, मने बिलाड़ी खूब पसंद है। देर आर वेरी मच फ्रेंडली, हाँ ते खूब अपनी साथ मित्रता से रहे। मिनिमम केर इज टू बी टेकन टू मेंटेन देम, एना माटे ए बहु ओछी जाळवणी राखवी पड़े छे। ए कैट कैन सीट बिसाइड अस ऑन सोफा ओर स्लीप बाय अवर साइड ऑन बेड। बिलाड़ी छे ए आरामथी आपणा सोफा पर बेसी जशे, हाँ बाजू अथवा तो ए पोते अपना सीटी पर मीन्स के बेड पर आरामथी सूई जशे। પછી વુડ યુ? યસ આઈ વુડ કીપ ઓન મૂવિંગ માય ફિંગર્સ એલોંગ ઇટ્સ બેક, ઇટ ટેક્સ વેરી લિટલ ફૂડ એન્ડ ઇટ ઇઝ ડિલાઇટફુલ ટુ વોચ ઇટ લેપિંગ મિલ્ક. ધ કેટ ઇઝ નોનસેન્સ ક્રિએટિંગ અ પેટ, આઈ લાઈક ઇટ વેરી મચ. કે છે કે એના પીઠ ઉપર આંગળીઓ ફેરવાની ખૂબ મજા આવે છે. ઇટ ટેક્સ વેરી લિટલ ફૂડ, બહુ ઓછો ખોરાક લે છે. ઇટ ઇઝ ડિલાઇટફુલ વોટ વોચ ટુ લેપિંગ મિલ્ક, એક આપણે એન્ડ ઇટ ઇઝ ડિલાઇટફુલ ટુ વોચ, એ આપણે ધ્યાન રાખવું પડે છે. ટુ લેપિંગ મિલ્ક, દૂધને ચાટી જાય એટલા માટે. ધ કેટ ઇઝ નોનસેન્સ ક્રિએટિંગ અ પેટ, આઈ લાઈક ઇટ વેરી મચ. હા હું આને આ બિલાડીને રાખવા માટે મને પાડવા માટે ખૂબ પસંદ છે. લાસ્ટ સિક્સ વન, શુડ વી કીપ પેટ્સ, વાય? શું આપણે પાલતુ પ્રાણી રાખવા જોઈએ, શા માટે? આઈ પર્સનલી બિલીવ દેટ સી વી શુડ નોટ કીપ પેટ્સ. હું તમને વ્યક્તિગત મારો અભિપ્રાય આપું છું કે આપણે પાલતુ પ્રાણી પાડવા ન જોઈએ. આઈ પ્રિસીવ ઇટ વોઝ એનિમલ ક્રિએટલી. However, nicely we keep our pets until next unanimously we take away their freedom. We confine them our house or at most to our compound. Animals need great freedom to move about. They should not be strapped, bleed, belted, caged or changed. They lose their freedom for eating in our confinement. Not only that, we handle them according to our wishes and compel them to do many things that otherwise they would not like to do. They are mute, so we can never know what they think or feel, and we cannot cater to them as they wish, however we may show kindness to them. ઓકે, હવે એના માટે એમ કહે છે કે શા માટે આપણે પાડવા જોઈએ કે નહીં, તો એમ કહે છે કે આપણે ખરેખર ના પાડવા જોઈએ. કેમ કે એનું કારણ એમ કહે છે કે જ્યારે એ કીપ અવર પેટ્સ અલ્ટિમેટલી વી ટેક અવે ધેમ ફ્રીડમ, એને આપણે મુક્ત રાખવા જોઈએ, બાંધીને રાખવા જોઈએ નહીં. કોઈ બી પ્રાણીઓને બાંધીને ન રાખવા જોઈએ. એમ કહે છે વી કન્ફાઇન ધેમ ટુ અવર હાઉસ ટુ એટમોસ્ટ અવર કોમ્પાઉન્ડ, એને ફળિયામાં રાખો. એનિમલ્સ નીડ ગ્રેટ ફ્રીડમ ટુ મૂવ અબાઉટ, એને
आज़ादी जो है आजूबाजू में फरवा माटे दे शूड नॉट स्टेप्ड बिलेट केज और चेन्ज हाँ एने पिंजरा में पूरी रखू अथवा साकड़ी बांधी रखू पसंद नहीं होत दे लॉस दे फ्रीडम फॉर ईटिंग एंड अवर कॉन्फिडेंटली नॉट ओनली दैट एने પોતાની જાતે જ્યાં જવું હોય ખાવું પીવું હોય એને ફ્રીડમ મળતી નથી. વી હેન્ડલ ધેમ એકોર્ડિંગલી ટુ અવર વિસ આપણે આપણી ઈચ્છા મુજબ એને હેન્ડલ કરીએ છીએ એન્ડ કોમ્પેલ ધેમ ટુ ડૂ મેની થિંગ્સ દેટ અદરવાઇઝ દે વુડ નોટ લાઇક ટુ ડૂ અને ઘણી બધી વસ્તુ જેઓને પસંદ નથી તે આપણે કરીએ છીએ. દે આર મ્યુટ મૂંગા પ્રાણી છે સો વી કેન નેવર નો વોટ દે થિંક ફીલ એન્ડ વી કેનોટ એન્ડ કેટર ટુ ધેમ એઝ ધે વિસ આપણે એને જે રીતે એની ઈચ્છા મુજબ આપણે રાખી નથી શકતા. હાવ એવર વી મે શો કાઇન્ડનેસ ટુ ધેમ આપણે એના ઉપર દયાજનક ભાવ ના રાખવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો.